મરદ જો પાસા ડગલા ભરે તો મરદની માતા લાજી મરે, સીમાડે ભારતને કોઈ ચડે, અને ધરા શીશો ધરે મરે પણ ખેદને મૂકે ભાગે નહીં સો લરે, સુરબદ કદી ન ચૂકે નિરાધાર કો દેખ દીએ આધાર, આપ મલ અડગ બચન ઉચાર સ્નેહ મે કરે નહીં છલ, છત્રીનો દીકરો એકવાર પકડી લીએ ને મૂકે નહીં પછી, હા તું મારે ચરણે સો, હવે અમારું કુળ આખું ભલે કુરબાન થઈ જાય, હવે અમારાથી ના, હા એટલે ઈ બીજી વાત એનું ચારિત્ર પણ ઉજળું હોવું જોઈએ. એક નદીના કાંઠે ક્ષત્રિયનો દીકરો આમ આમ હથિયારને ધાર કાઢતો હતો ને એક છોકરી આવી, આવીને કીધું કે હું તને પ્રેમ કરું છું. છોકરી આવી, સાંભળજો રામાયણની વાત કરું છું, હા ઓથેન્ટિક વાત છે, મારી પાસે બધા પુરાવા છે એટલે કહું છું. હા છોકરી આવીને કીધું કે તને પ્રેમ કરું તારી યારે લગ્ન કરવા, એને હા હું તો ન જોઈ જુવાને પણ નાક ને કાન કાપી નાખ્યા, કીધું કે તારા જેવી વાંદરીયું કેટલી ઓળખાય, દશરથનો દીકરો લક્ષ્મણ શું, હું તને ઓળખી ગયો છું સુરપંખા. હવે ઈ નો આમું જોવે ને હટાણે બિયર બારમાં દીપક મામા બિયર બારમાં ડોલતા હોય પછી કે અમે ક્ષત્રિય છીએ તો પછી ખોટું પડે, એમાં ઈ તો કોકણા માટે મરી મીટે અઢારે વર્ણ માટે. મેં એક વાત કરેલી છે કેટલી વાર કે તમે રાજપૂતો રાજપૂતો કર્યા કરો છો, તમે ક્ષત્રિયો ક્ષત્રિયો કર્યા કરો છો, પછી એમાં કોઈ હોય હાટી હોય મહિયો હોય કાઠી હોય ગરાહીઓ હોય કોઈ પણ હોય, હા એ કોઈ પણ હોય એ એના માટે તમે કાયમ વાતો કર્યા કરો છો. એટલે મેં એને કીધું કે મને 5000 વર્ષમાં કોઈ એક બતાવે એવું, 5000 વર્ષના ઇતિહાસમાં ખાલી એટલું કોઈ બતાવે કે ધીંગાણાનો ઢોલ વાગ્યો ને કોઈ ગાયું વાળી જતું હતું, એમાં ઘોડાઈ માથે સવાર થઈને નીકળ્યો ક્ષત્રિયનો દીકરો, બાગડતા બાગડતા ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૃગા નાહી ગાજ ગને તોપકા ગણા ગા તરી ભાગા હાથ જાયતા તો રીજા રાગા રવે નાજા ખરા ખપે રાજ ગને રૂમા ધુમા ઠુમા ઠુમા તરી ખેડા જેમ રમે તળપે ઘટાકે માથે જાણે છૂટા તીર ઈ ઘોડની છૂટીને કોકે આડો આવીને કીધું ક્યાં જાવ છો દરબાર, તો કે ગાયું કોક વાળી જાય છે એટલે વારે જાઉં છું દુશ્મનોને મારવા. અરે પણ ઈ ગાયું તો પટેલની છે, ઈ તો ચૌધરીની ગાયું છે, ઈ ગાયું તો દેવી પૂજકની છે, ગઢવીની છે, પ્રજાપતિની છે, તમારી ગાયું નથી એવું છે. હા ઓય મને એમ કે મારી ગાયું વાળી ગયા એમ કરીને ઘોડી પાછી વાળી લીધી ક્ષત્રિયના દીકરાએ. એવું 5000 વર્ષમાં એકે ઇતિહાસ કે બિનો હોય તો કેજો આનું બોલવાનું બંધ કરી દે ભલા માણસ, ઈ વાત નથી. વાર કરજો ધણી કોઈ હોતો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો, કાળજા વેરતો હાજી સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિય બેઠો. અને એ ક્ષત્રિયો માટે ઈ ક્ષત્રિયોના માટે જેના નામ ઉપર કરણી સેના નીકળી છે ઈ જગદંબા બખ્તાવરસિંહ. આજ પણ કહેવાય છે કે અલવરના મ્યુઝિયમમાં એક તલવાર પડી છે ને એમાં બે દુહા લખેલા છે, અમારા કાક બાપુ કહેતા બે દુહા લખેલા છે ને એમ લખ્યું છે કે તમે ક્ષત્રિયો આટલા મા કરણી કર્યા કરો છો તો તમને કરણી શું આપે છે. ત્યારે દુહા બખ્તાવરસિંહે દુહા લખ્યા કે ઘમ ઘમ બાજે ત્રંબાગળા ને હુએ નકી બા હલ, તેથી હાજા ધાજે થઈ હાબધી કિનિયાણી કરનલ. જ્યારે અમારી હજારોની સેના હોય અમારાથી 5 ગણી સામે સેના દુશ્મનની હોય અને બખ્તાવરસિંહ કહે છે ત્યારે અમારે રાજપૂતોને એમ થાય કે ચારે બાજુ મોત મોત દેખાય છે, ત્યારે કરણીજીનો ભેળિયો આડો આવી જાય છે, અમારું રૂવાડું ખાંડું નથી થવા દેતી, એટલે કરણીજીને અમે યાદ કરીએ છીએ. બાટાળી બહતા રાટાળી ત્રબક રૂડે, તેથી સાટાળી સહતા ડાટાળી ઉપર કરે. એટલે આ કરણીને હું પ્રાર્થના કરું કે શાંતિ પ્રિય રીતે તમારા તમારી જે માંગો છે એ બધી અહીંયા પૂરી થાય, અને એવી કરણીજીને જોગમાયાને પ્રાર્થના. કારણ કે કરના દેખની આણી થારો નામ પિયારો લાગે, નામ પિયારો લાગે થારો કામ પિયારો લાગે, બિહાસ તું જગદંબા થારો મારો આ જગ્યાએ સંબંધ થાય તો હાસી વાત કહેવાય. કરણીજી માગું નાખે અને ઈ વખતે એમ કહેવાય છે કે રાવ શેખા ના પાડે અને પછી એમને મુલતાનના બાદશાહની જેલમાં પૂરે, રાવ શેખા ને મુલતાનની જેલમાં પૂરે બાદશાહ. અહીંયા રાજપૂતાની ચરણમાં આવીને કે મારી દીકરી બીકાને પરણાવવા હું તૈયાર છું, એના બાપે જે ભૂલ કરી હોય તે ટૂંકમાં વાત કરું છું ગાતા ગાતા.
અને કીધું કે કાંઈ વાંધો નહીં. પણ રાજપૂતાણી આઈને ઓળખી ગઈ હતી. કરણીજીને કીધું કે માં દીકરીની જાન લઈને આવો ત્યારે કન્યાદાન કરવા માટે બાપ માંડવામાં હોય ને તો સારું લાગે ને. કરણીજીએ શું કીધું ખબર? બાપ તો હોય જ ને લે, દીકરીના કન્યાદાનમાં બાપ થોડો ન હોય. એટલું જ. પછી રાજપૂતાણીએ પ્રશ્ન ન કર્યો, મુલતાનની જેલમાં છે માં, એ કેવી રીતે આવશે? એ પ્રશ્ન ન કરે આને ભરો હો કહેવાય. બસ હોય જ ને એટલું કીધું, એ પકડી લીધું. ટૂંકમાં જાન લઈને આવ્યા. અને કહેવાય છે કન્યા પધરાવો સાવધાન, વરરાજા વરરાજા માંડવામાં આવ્યા ને કન્યા પધરાવો સાવધાન ગોરદાદાએ કીધું. એ વખતે આહુડા પડી ગયા રાજપૂતાણીની આંખમાંથી. અને કીધું કે માં ચારણની ડોહ્યું બોલે એમાં ફેર ન પડે, પણ આજ કળિયુગ આવી ગયો એવું લાગે છે. કે કેમ? કે મેં તમને કીધું કે બાપ કન્યાદાનમાં માંડવામાં હોય તો સારું, તમે કીધું એ તો હોય જ ને, તો એનો બાપ મુલતાનની જેલમાં છે. અને અહીંયા કન્યા પધરાવો સાવધાન એમ કહે છે ગોરદાદા, હવે શું કરવાનું? અને ત્યારે ઊભી થઈ માં હાથમાં લાકડી લઈને કરણી જીઓ. અને એને કીધું કે હજી કન્યા માંડવામાં આવી તો નથી ને, જા લઈ આવ. આ બાજુ રાજપૂતાણી પોતાની કન્યાને લેવા માટે ઓરડામાં જાય, અને આ બાજુ કરણીજીએ સમળીનું રૂપ ધારણ કર્યું. કર્યું ધારારારારારાર આભા માંડેની માલિકો ઉડ્યા, મુલતાનમાં જઈ જેલને ઠપાટ મારી, જેલ તોડી અને રાવ શેખાને ઉપાડી અને કન્યાદાન કરવા દીકરીને હારે માંડવામાં પુગાડી દીધો તો બાપને ઈ જગદંબા છે, ઈ કરણી છે, ઈ માં છે. એટલે કે છે રાજસ્થાનની ધરતીમાંથી મોંઘેરા મહેમાનો આવ્યા છે, એનું અહીંથી સ્વાગત કરું છું. એની સાથે સાથે શ્રી ક્ષત્રિય કરણી સેના ખેડા જિલ્લો, એના અધ્યક્ષ અમારે ચેતનસિંહજી વાઘેલા સાહેબ તથા એમની ટીમ સાથે પોતે આવ્યા છે, એમનું અહીંથી સ્વાગત કરું છું. શ્રી ક્ષત્રિય કરણી સેના આણંદ જિલ્લો, અમારે એના અધ્યક્ષ શ્રી જયપ્રકાશસિંહજી ચાવડા અને એ પણ એમની ટીમ સાથે છે, એને બધાયને. ટૂંકમાં મારો કહેવાનો મુદ્દો સૂર એટલો જ છે ખાલી અહીંયા, કે તમારા ઉજળા ઇતિહાસોને અમે કાયમના માટે વાગોળી છીએ અને દાગ ન લાગે. અને તમારો ઇતિહાસ ન ભૂલાય, ટોચના ઇતિહાસકારોએ કીધું છે કે જે દેશને તમારે પૂરું કરી દેવું એને એનો ઇતિહાસ ભૂલવી દો, ઇતિહાસ ન ભૂલાય એટલા માટે